झगड़िया तालुकाना राणीपुरा गामनी सीममा दीपड़ो मृत हालतमा मळी आव्यो। आश्रे 5 फूट लांबो अने 2.5 वर्षनी उमरनो होवानो प्राथमिक तरण झगड़िया वन विभाग द्वारा करवामां आव्यो छे। झगड़िया तालुकाना काठा विस्तारमां मोटा पाये शेरडीनुं वावेतर थतुं होय, शिकारी प्राणीओने रहेवा तथा खोराकनी सवलत मळी रहती होय छे, तेथी आवा शिकारी पशुओनी वस्ती वधी रही छे। ખેડૂતો તેમજ ખેતમજૂરોને અવારનવાર દેખાતા તથા પશુઓના મારણ કરતા દીપડાઓથી કાંઠા વિસ્તારમાં દીપડાનો ભય રહે છે। આજરોજ વહેલી સવારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની કાછીવગાની સીમમાં એક દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો। ગામના નાગરિક દ્વારા વન વિભાગને આ બાબતે જાણ કરી હતી। ઝઘડિયા વન વિભાગના મહેશભાઈ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાને ઝઘડિયા વન કચેરી ખાતે લાવી તેના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી અને કયા કારણોસર દીપડાનું મૃત્યુ થયું છે તેની તપાસ હાથ ધરી છે। ઝઘડિયા વન વિભાગના ફોરેસ્ટ વિજય તડવી દ્વારા જણાવ્યું હતું કે મૃત દીપડો નર છે અને આશરે 5 ફૂટ જેટલી લંબાઈ છે અને એની ઉંમર 2.5 વર્ષ જેટલી છે। મૃત દીપડાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે તેમ જણાવ્યું હતું। હું વિજય તડવી રેન્ક ફોરેસ્ટ ઓફિસર ઝઘડિયા। આજરોજ રાણીપરા કાશીવગાની સીમમાં મૃત દીપડો પડેલ છે તેવી જાણ ટેલિફોનિક ગુજરાત સમાચારના પત્રકાર શ્રી જયસેલભાઈ પટેલ દ્વારા જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ફોરેસ્ટ ખાતાના રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઈ દ્વારા તથા રુજમદારો સાથે રાણીપરા સ્થળ પર જઈ દીપડો ઝઘડિયા રેન્જ ઓફિસમાં લાવ્યા બાદ ઝઘડિયાના પશુ ચિકિત્સાલય ડૉક્ટર શ્રી મેઘરાજ સાહેબ દ્વારા પીએમ કરવામાં આવ્યું। બાદ દીપડાના વિશેરો સુરત એપિસેલ પ્રયોગશાળામાં મોકલવામાં આવશે। ત્યારબાદ જ દીપડો કઈ રીતે મૃત્યુ પામ્યો છે તે જાણી શકાશે। રિઝવાન સોડાવાલા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।